તાજેતરમાં જામનગર શહેરમાં 3 માળનો આવાસ બ્લોક ધરાશાયી થતા લોકો થતરી ઉઠ્યા છે, જેમાં એક જ પરિવારના 3 સભ્યોની જિંદગી હોમાઈ ગઈ છે તો 5 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારે શહેરમાં હજુ પણ એવા કેટલાક આવાસ મકાનો છે જે અતિ જર્જરિત હાલતમાં છે, જ્યાં લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે। જે અંગેની ફરિયાદ સાથે વિપક્ષ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યું હતું અને તંત્રને રજૂઆત કરી હતી। જર્જરિત આવાસના બારામાં એમની રજૂઆત એવી છે કે આ જર્જરિત આવાસોમાં એમનો શું વાંક છે અને એમને બદલામાં ઓલ્ટરનેટિવ મકાનો મળવા જોઈએ। એ બધી વાતના અનુસંધાનમાં મારે એટલું કહેવાનું રહે છે કે સરકારશ્રીની પોલિસી મુજબ આ બધા મકાનોનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે। મોટાભાગના મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડે જે તે સમયે બનાવેલા છે, ઘણા બધા મકાનોને સારો એવો સમય થયો છે, કેટલાક મકાનોને તો 30-35 વર્ષ પણ થયેલા છે। તો જે તે સમયે એ લોકોને હેન્ડઓવર કર્યા પછી મેન્ટેનન્સની પણ જવાબદારી જે તે રેસિડેન્ટ વેલફેર એસોસિએશનની ખરેખર તો બને છે, પરંતુ એક યા બીજા કારણોસર આ બિલ્ડિંગ્સનું મેન્ટેનન્સ ન થવાના કારણે બિલ્ડિંગો આજે જર્જરિત પરિસ્થિતિમાં પહોંચેલા છે। આ સંજોગોમાં જરૂરી સરકારશ્રીની નીતિ મુજબ સર્વે કરાવીને જે પણ હાઉસિંગની આવાસ નીતિ છે એના બારામાં આપણે આગળની કાર્યવાહી કરીશું। જામનગરમાં હમણાં 2 દિવસ પહેલાં જે સાધના કોલોનીમાં બનાવ બહેનો કે જે આવાસનો બ્લોક તૂટી ગયો અને 3 લોકોના જીવ ગયા, તેવી જ રીતે જામનગરમાં લાલવાડી આવાસ, 1404 આવાસ અને સાધના કોલોનીમાં ઘણા બધા જર્જરિત મકાનો છે। આજરોજ જામનગરમાં અમે જે આવાસમાં રોકો રહે છે તે અત્યંત જીવના જોખમે તે જગ્યાએ રહે છે। લોકોને સાથે રાખી આજના દિવસે અમે કમિશનર સાહેબને આવેદન આપ્યું કે આ લોકો જીવના જોખમે ત્યાં રહે છે, તે લોકો પાસે પોતાની આર્થિક પરિસ્થિતિ નથી, ત્યાં ત્યાં જીવના જોખમે છે। જેમ અમદાવાદ મહાનગરપાલિકા માસિક ભાડા પેટે તે લોકોને આપીને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે છે, તો જામનગર મહાનગરપાલિકા શું કામ ના કરે? બીજું કોઈ બિલ્ડર સાથે આ વસ્તુ માટે MOU કરી, સ્પેશિયલ FSI બિલ્ડરોને મંજૂર કરાવીને હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવી અને આવાસો સુપરત કરી શકાય છે। આ જે આપણે લાલવાડી આવાસવાળા જે મકાનો છે તે હજી 20-21 વર્ષ પહેલાં જ લોકોને સુપરત કરેલા છે, તેમાં 100% ભ્રષ્ટાચાર છે। આવાસોની એટલી જર્જરિત હાલત છે કે કોઈ પણ મકાન 50-60 વર્ષે જે મકાનની હાલત હોય તે હાલત તે મકાનની 20 વર્ષમાં છે। આજે અમે કોંગ્રેસ પરિવાર સાથે રાખી અને લોકોને બધા સાથે રાખી અને કમિશનર સાહેબને આવેદન આપ્યું કે આ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે અને તાત્કાલિક આ લોકોના જીવના જે જોખમમાં રહે છે તેની સુવિધા આપવામાં આવે।